વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં વિજેતા બનેલ ધર્મેન્દ્રસિંહ વાઘેલા વિધાનસભા ખાતે પહોંચ્યા છે. આજે ધારાસભ્ય તરીકેના શપથ લેવાના છે ત્યારે તેમની સાથે જ વાત કરીશું. વાઘોડિયાની જનતાએ ફરી એકવાર તમારા ઉપર મદાર મૂક્યો છે, તમના ઉપર જ ફરીથી એકવાર જીત મેળવી છે, શું પ્રાયોરિટી રહેશે? પહેલાં તો આપના માધ્યમથી આ અમારી જીત નહીં, વાઘોડિયા વિધાનસભાની જનતાની જીત છે. અને વાઘોડિયાને એજ્યુકેશનનું હબ બનાવવું એ અમારી પ્રાથમિકતા છે. અમારા યુવાનોને રોજગારી મળે એ પ્રાથમિકતા છે. વાઘોડિયા વિધાનસભાની અંદર જે કંઈ એક વર્ષની અંદર વિકાસના કામો ચાલુ કર્યા છે અને જે બાકી છે એને વહેલી તકે પૂરા કરવાની પ્રાથમિકતા. અત્યાર સુધી અપક્ષ ધારાસભ્ય તરીકે, હવે સરકારના ધારાસભ્ય તરીકે જ્યારે આપ ચૂંટાયા છો, ખાસ કરીને લોકોની પણ અપેક્ષાઓ વધુ હોય છે જ્યારે સરકારમાં હોય છે, કઈ બાબતને વધુ પ્રાથમિકતા અને સરકારમાં કયા પ્રકારની રજૂઆત? મારા વિસ્તારમાં ખેડૂતો માટે થઈને જે કંઈ નર્મદાનું પાણી માઇનર કેનોલોનો ખૂબ મોટો પ્રશ્ન છે એની પ્રાથમિકતા ખેડૂતો માટેની છે. યુવાનોને રોજગારી, મારા ત્યાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય અને સ્થાનિકોને રોજગારી મળે એની પ્રાથમિકતા છે. ખાસ કરીને ધર્મેન્દ્રસિંહ વાઘેલા જેઓ વાઘોડિયા વિધાનસભા બેઠકમાં પેટા ચૂંટણીમાં વિજેતા થયા છે અને આજે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની હાજરીમાં એટલે કે શપથ લેશે અને વાઘોડિયાના ધારાસભ્ય તરીકેની જવાબદારી સંભાળશે.